નવસારીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહનો વરઘોડાનું આયોજન કરાયું હતું આ વરઘોડો રણછોડજી મંદિરેથી બેન્ડવાજા સાથે સાંજે પાંચ કલાકે નીકળી ટાવર બજાર કંસારવાડ પાંચ હાટડી સયાજી લાઇબ્રેરી સેન્ટ્રલ બેંક દુધિયા તળાવ માર્કેટ ચાંદની ચોક ગોલવાડ થઈને મંદિરે પરત ફર્યો હતો જ્યાં શ્રીજીના તુલસી સાથે લગ્ન કરાવ્યા બાદ ત્યારબાદ આરતી પ્રસાદ અને વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રો મુજબ દેવપૂળી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમણે દેવ ઉઠી એકાદશીના રોજ જગાડવામાં આવે છે આ દિવસને પ્રબોધીની એકાદશીના નામે પણ લખવામાં આવે છે આ દિવસે તુલસી વિવાહ રચવાના આવે છે દર વર્ષે કાર્તક માસના સુદ પક્ષની અગિયારસે નવસારીના રણછોડજી મંદિરે મા તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવવામાં આવે છે આ દિવસે રણછોડજી મંદિરે ધામધૂમથી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ પણ મોટી સંખ્યામાં આ વરઘોડામાં ભાગ લીધો હતો જ્યારે મંદિરમાં મહિલાઓએ માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરાવીને ધન્યતા અનુભવી હતી જનરલ નામના રાક્ષસ સાથે એના લગ્ન લગ્ન થયા એ રાક્ષસ કુળમાં એના લગ્ન થયા રાક્ષસ બધા દેવતાને મારવા લાગ્યા ત્યારે વિષ્ણુ ભગવાને યુક્તિ કરી અને જલંધરનું સ્વરૂપ લીધું અને એની કન્યાને ભક્તિ બહુ કરતી હતી વિષ્ણુ ભગવાનની એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે તારા વરની રક્ષા હું કરીશ પણ દેવતા સાથે યુદ્ધ કરતાં જલંધરનું માથું વેરાયું એ માથાની ભસ્મમાંથી શાલિગ્રામ રૂપે પથ્થરનો જન્મ થયો અને શાલિગ્રામ સ્વરૂપ ભગવાને લીધું અને ભગવાનના બધા દેવતા ગભરાયા કે શાલિગ્રામ પથ્થર વિષ્ણુ ભગવાન પથ્થર બની ગયા